વિજલપોર સૂર્યનગરમાં આવેલી જર્જરિત આંગણવાડીની અંદરની દિવાલ ઘસી પડી છે. જો કે તે સમયે આંગણવાડીમાં બાળકો ન હોવાથી કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી, પરંતુ સરકારી બાબુઓના પાપે બાળકો જર્જરિત આંગણવાડીમાં જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વિજલપોરમાં ઘણી જગ્યાઓ પર આંગણવાડી આવી છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરવા માટે જાય છે, પણ વિજલપોરમાં આવેલી કેટલીક આંગણવાડી જર્જરિત હાલતમાં છે. જે પૈકી વિજલપોર સૂર્યનગરમાં આવેલી આંગણવાડી જર્જરિત હાલતમાં હોવાથી ગત રોજ આંગણવાડીની અંદરની દિવાલ પડી ગઈ હતી. જો કે તે સમયે આંગણવાડીમાં કોઈ બાળક ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આંગણવાડી જર્જરિત બની હોવાથી આંગણવાડીની બહેનોએ વહીવટીતંત્ર ઘણી વખત ફરિયાદો કરી હતી, પરંતુ વહીવટીતંત્ર આંગણવાડી બહેનોની ફરિયાદને ગંભીરતાથી લીધી ન હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે સરકાર બાબુઓના પાપે બાળકો જીવના જોખમે આંગણવાડીમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સૂર્યનગર વાળી આંગણવાડીની દિવાલ તૂટી જવાથી હાલમાં બાળકો નજીકમાં આવેલા હોલમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. આંગણવાડીની દિવાલ પડી ગઈ હોવાની ઘટના બની છતાં પણ વહીવટી વિભાગના અધિકારીઓ ધાક પીછોડો કરી રહ્યા છે. વહીવટી તંત્રના કોઈ અધિકારી સ્થળની મુલાકાત લેવા કે જર્જરિત આંગણવાડીને રિપેર કરવાની જહેમત ઉઠાવી રહ્યા નથી. સરકારી તંત્રના આવા વલણને પગલે આંગણવાડીમાં અભ્યાસ કરવા આવતા બાળકોના વાલીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ ગણેશ કોડી છે, હું સૂર્યનગરમાં રહું છું. આ સૂર્યનગરમાં એ આંગણવાડી આવેલી છે, ત્યાં બે આંગણવાડી ચાલે છે અને 70-80 છોકરા એમાં ભણે છે. અને એમના સૂર્યનગરની આંગણવાડીની દિવાલ ધરાશાયી થતાં એમના મેડમ શ્રી અમારા પાસે આવ્યા હતા. અમારા પાસે ગણેશ ભવન બનાવેલું છે અમે લોકોની સમાજસેવા માટે. એ હોલ તમે અમને વાપરવા આપો, તેથી કરીને અમારા મંડળ દ્વારા અમે એ હોલ એમને વાપરવા આપીએ છીએ. અને વિજલપુર શહેરમાં કે નવસારી જિલ્લામાં જે બી કંઈ આંગણવાડી બનાવેલી છે, નાના નાના ભૂલકો એમાં ભણે છે, મેં સરકારને રજૂઆત કરીશ અને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સૌ બધી આંગણવાડીની તપાસ કરી, ના કોઈ દુર્ઘટના થાય એના પહેલાં તપાસ કરીને એ પહેલે જ સારવાર કરી દે.